जो खाऊं पीऊं बोलूं हंसूं दौड़ूं वो आपसे बदन में सो आपसे जो हूं खरीदूं लेऊं नापूं काटूं भणूं भणावूं सीखूं समझूं समझाऊं बदाज में वो आवे। तो गुजराती में बोलता वो आवे क्रियापद कहवाय। क्रियापद खूब आज अगत्यनुं छे। इफ यू वांट टू स्पीक इंग्लिश क्लियरली देन यू शुड ट्राई टू इम्प्रूव योर टेन्स। તમને તમારું જે ટેન્સ નું નોલેજ છે એ સુધારવું પડે અને ટેન્સ માટે અગત્યનું છે ક્રિયાપદ 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 એટલે કેમ વર્બ। તો આ વાક્યમાં મેં મુખ્ય ક્રિયા કઈ થઈ ચલાવવાની એટલે ક્રિયાપદ ડ્રાઇવિંગ આવ્યું એ વી ફોર છે। હવે વાક્યમાં જે મુખ્ય ક્રિયા થતી હોય તે આપણે જે ટેન્સ શીખીશું ત્યારે હું ક્રિયાપદના નામ કેવી રીતે આપી તો કે વી વન એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જેને અંગ્રેજીમાં મેઇન વર્બ કહેવાય। वी टू એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જેને અંગ્રેજીમાં પાસ્ટ ફોર્મ કહેવાય। તમને કહે કે ભાઈ સ્પીક શબ્દનું પાસ્ટ ફોર્મનું રૂપ આપો એટલે કે ગીવ અ પાસ્ટ ફોર્મ ઓફ સ્પીક તો લખશો વી ટુ સ્પોક પણ એમને બદલે એમ કે ગીવ અ પાસ્ટ ફોર્મ ઓફ સ્પીક તો સ્પોક પણ એવું કહે કે ગીવ અ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ સ્પીક તો પાસ્ટ પાર્ટિસિપલ કોને કહેવાય તો કે વી થ્રી ભૂત કુદરતનું રૂપ તો સ્પીક નું થશે સ્પોકન। જ્યારે એમ કે સ્પીક નું પ્રેઝન્ટ પાર્ટિસિપલ રૂપ આપો ગીવ અ પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ સ્પીક તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે આઈએનજી વાળું સ્પીકિંગ। હવે વી ટુ કેમ બનાવાય વી થ્રી કેમ બનાવાય વી ફોર કેમ બનાવાય એ આગળના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવાની છે ચર્ચા કરવાની છે। અહીંયા જે આઈ પોઈન્ટ કયું છે આઈએનજી વાળું ક્રિયાપદને કેવું કહેવાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ ઇંગ્લિશમાં એટલે કે ચાલુ કાળનું આઈએનજી વાળું રૂપ। આ ક્રિયાપદની વાત કરી વાત કરીએ કર્મની અંગ્રેજીમાં કર્મને ઓબ્જેક્ટ કહેવાય જેવી રીતે ક્રિયાપદને વર્બ અને કર્મને ઓબ્જેક્ટ કહેવામાં આવે છે। હવે કર્મ કેવી રીતે આઈડેન્ટિટી કરવું તો કે શુંથી પ્રશ્ન પૂછવાનો કે તે ચલાવે છે શું ચલાવે છે જુએ છે શું જુએ છે બરાબર રમે છે શું રમે છે બોલે છે શું બોલે છે ખાય છે શું ખાય છે શુંથી પ્રશ્ન પૂછતા મળે અને ક્રિયાપદ પછી તરત સ્થાન હોય જેનું કર્મનું એટલે કે શુંથી પ્રશ્ન પૂછતા મળે કે અર્જુન ચલાવી રહ્યો હતો પણ શું ચલાવી રહ્યો હતો ટ્રક ટ્રેક્ટર કાર બાઇક કે જેસીબી અહીંયા તે ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો અર્જુન તો ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો ટ્રેક્ટર આવશે કર્મ પણ વિશેષણ કોને કહેવાય ખાસ પૂછે વિશેષણ અને ક્રિયા વિશેષણ એટલે કે ફાઇન્ડ આઉટ એડજેક્ટિવ એન્ડ એડવર્બ ઇન ધી સેન્ટેન્સ વારંવાર ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામમાં આવા પ્રશ્નો આવે છે અને સ્ટુડન્ટ માટે ક્વેરી ઊભી થાય તો એના માટે આપણે એનું સોલ્યુશન આપીએ કે કર્મ આપણે પહેલા મળી ગયું શું ચલાવે છે ટ્રેક્ટર તો ટ્રેક્ટર કેવો છે કેવી છે કર્મ કેવું છે એવો પ્રશ્ન પૂછતા આપણે શું મળશે વિશેષણ એટલે કર્મની વિશેષતા બતાવતો શબ્દ એ વિશેષણ અને વિશેષણનું સ્થાન કર્મની આગળ હોય એટલે આ કર્મ છે એમની આગળ છે બોલે વિશેષણ છે એવું કેવું હશે નવું જૂનું કોઈ રંગમાં કદમાં સુગંધમાં ગુણવત્તામાં ક્વોલિટી ક્વોન્ટિટી ડેમોન્સ્ટ્રેટિવ પોઝેસિવ ગમે તે હોઈ શકે ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ ગમે તે હોઈ શકે। હવે મેં શર્ટ પહેર્યો છે મેં લાલ શર્ટ પહેર્યો છે તો વિશેષણ શું થયું લાલ રેડ આઈ વેર આઈ વોર અ રેડ શર્ટ તો વિશેષણ કેવું થયું રેડ। અમે નવી કાર ખરીદી તો નવી શું થયું વિશેષણ વિશેષણ કહેવાય અને વિશેષણ ની આગળ અમે એમ શા માટે લગાડ્યું ભાઈ ટ્રેક્ટર છે જાતિવાચક છે ગણી શકાય બરાબર છે એકવચન છે પણ એનું જે વિશેષણ છે એને લખાય કેમ ઓલ અ તો આ એ ની લાઈન હોય તો એને બદલે શું લગાડવાનું એને એટલે મેં અહીંયા આર્ટ એટલે આર્ટિકલ એટલે ઉપપદ દર્શાવેલું છે। ક્રિયા વિશેષણ ની દુનિયા ક્રિયાપદના અર્થમાં વધારો કરતો શબ્દ એટલે ક્રિયા વિશેષણ। ક્રિયા વિશેષણ કઈ રીતે ઓળખાય તો ક્રિયાપદને કેવી રીતે એમ પ્રશ્ન પૂછતા મળે તો ક્રિયાપદ કયું છે ચલાવું ચલાવી રહ્યો હતો કેવી રીતે ચલાવી રહ્યો હતો ધીમે ધીમે જૂનું તો એમાં ચલાવાય તો ધીમે ધીમે ચલાવી રહ્યો હતો તો સ્લોલી ફાસ્ટલી ફ્રીક્વન્ટલી બરાબર